गुड मॉर्निंग माय डियर फ्रेंड्स, हैव अ नाइस डे। हाउ आर यू? आई फील योर एफर्टनेस। यस्टरडे वी हैव टॉट यू एक्सरसाइज पार्ट वन एंड टुडे आई एम गोइंग टू टेल यू एक्सरसाइज टू एंड दैट इज 12 क्वेश्चंस पार्ट 10। विद्यार्थी मित्रों, आज आप एवं सरस मजाना बे त्रण प्रश्न शब्दों लेवाना छे के जे तमने केवी रीते तमारे एना तरह नीचे प्रश्न शब्दों आप्या होय अने ऊपर जे कई वर्ड के फ्रेसिस ने नीचे अंडरलाइन करी होय जे एनो जवाब मळतो होय तमने तो कयो प्रश्न शब्द आपणे साचो बनाई शकीए एना बीजा चार पांच उदाहरणों आज लीधे छे। तो लेट्स सी हियर फ्रेम क्वेश्चन्स पार्ट 10 एक्सरसाइज 2 सेक्शन डी नी अंदर 52 53 54 आपणे आवे छे। चलो आज बीजो उदाहरण लईए। रामूभाई goes to his farm at 6 a.m. હવે અન્ડરલાઇન ક્યાં છે? To his farm. ચલો હવે ખબર છે કે રામુભાઈ તેમના ખેતરમાં સવારે 6 વાગે જાય છે, તો એક્ચ્યુઅલી એમાં જોઈ શકો છો પેલો વોટ છે, હુ છે, વેન છે અને વેર છે। હવે તમને વાત કરતી પહેલા ભાગની અંદર દરેક પ્રશ્ન તો અલગ છે, હવે આ સ્થળ છે પ્લેસ, તો પ્લેસ માટે આપણને ખબર છે કે કયો પ્રશ્ન સાચો પડશે, વેર આપેલો છે તો આ ક્લિક કરી દેવાનું, બીજી કોઈ કન્સ્ટ્રક્શન જોવાની જરૂર નથી। એ જસ્ટ આ ગોસ છે ને સાદો વર્તમાન કરતા આજુબાજુ ક્રિયાપદ, તો બીજા બધામાં જોવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે વેર ડસ રામુભાઈ ગો એટ 6 એમ એ સવારે 6 વાગે રામુભાઈ ક્યાં જાય છે, તમે જવાબ લખો હોય તો આપણે રામુભાઈ ડસ નીકળી જાય અને ગોનું શું થઈ ગયું? ગોસ। ચલો વેર ક્યાં, તો એનો જવાબ શું મળશે? ટુ ઇઝ ફાર્મ, અન્ય શબ્દોમાં એટ 6 એમ અને પાછળ રિઝર્વેશન માર્ક આની આવે કેમ, કારણ કે વોટ વડે તો શું હોય, સ્થળ કર્મ નીચે લીટી હોય, એમાં કર્મ નીચે લીટી નથી। હું વડે કેમ ના હોય, કે હું વડે માં તો અહીંયા રામુભાઈ નીચે લીટી હોય તો હું વડે પ્રશ્ન બને, આની નહીં આવે આની નહીં આવે। હવે વેન કેમ ના બને, વેન તો સમય છે એટલે વેન નીચે સમય નીચે લીટી હોય તો વેન આવે, પણ અહીંયા તો છે નહીં એટલે એ બી નહીં આવે, તો કયો ઓપ્શન સાચો પડશે? વેર ડઝ રામુભાઈ ગો એટ 6 એમ। ઓકે ચલો એક્ઝામ્પલ નંબર 2। કવિતા હેઝ બીન સ્ટડી સિન્સ 5 o'clock। આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ લખ્યું છે, ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય, હજુ ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં થોડોક સમય સુધી રહેવાની હોય એના માટે આપણે અંગ્રેજીની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ, જેનું કન્સ્ટ્રક્શન છે હેઝ બીન વત્તા આઈએ છીએ। તો કવિતાએ બી ક્યારે અભ્યાસ કરવાનું શરૂ કર્યું? એમને 5 વાગ્યા સુધી, હજુ જ્યારે જોતા હશો ત્યારે અભ્યાસ કરવાનું ચાલુ હશે અને હજુ છોડ્યું નથી, હજુ કલાક કે 2 કલાક વાંચવાનું હશે, અભ્યાસ કરવાનો છે। કવિતા હેઝ બીન સ્ટડીંગ સિન્સ 5 o'clock, હવે 5 વાગ્યાથી તે અભ્યાસ કરી રહી છે। હવે અહીંયા સિન્સ, જ્યારે સિન્સ 5 o'clock જોડે હોય ત્યારે તમારે સમજવાનું કે એની અંદર તમારે સિન્સ વેનથી પ્રશ્ન બને। ચલો અહીંયા હાઉ લોંગ નહીં બને, સિન્સ વેન આવી ગયું, તો આ ઓપ્શન સાચો છે। આપણે સમયગાળો જ છે ભાઈ કે 5 વાગ્યા સુધી ભણી રહી છે, 5 વાગ્યાની ભણી રહી છે, મતલબ સમયગાળો પણ છે, પણ અહીંયા સિન્સ જ્યારે જોવા મળે, અહીંયા ફોર લખ્યું હોય તો તમે હાઉ લોંગ વાપરી શકો, પણ અહીંયા સિન્સ વપરાયું એટલે તમારે સિન્સ વેન હેઝ કરતા આજુબાજુ ક્રિયાપદ, સિન્સ વેન હેઝ કવિતા બીન સ્ટડી, કવિતા ક્યાંથી અભ્યાસ કરી રહી છે, તો જવાબ ક્યાં જરૂર છે? કવિતા હેઝ નીકળશે ને હેઝ રહેશે, કવિતા હેઝ બીન સ્ટડીંગ, ચલો સિન્સ વેન, તો સિન્સ વેન તો વેનનો જવાબ 5 o'clock, ધીસ ઇઝ ક્વેશ્ચન એન્ડ ધીસ ઇઝ આન્સર। આવું નહીં બને કેમ, કવિતા નીચે જો લીટી હોત તો તમારે હું વડે બને, અહીંયા બનશે નહીં, ચલો વેન વડે, એટલો વેન નહીં બને, આમાં સિન્સ વેનથી બનશે એટલે વેન બી ઓપ્શન સમય છે, તમને એમ કે સમય છે તો હું વેન મૂકી દઉં, પણ અહીંયા સિન્સ વેન અને વેન જો સિન્સ ના હોય તો તમે સરળથી બનાવી શકો વેનથી બને છે, પણ જ્યારે સિન્સ વપરાય હોય ફાઇટ પોઈન્ટ ટાઈમ ઓફ પોઈન્ટ સમય બિંદુ માટે વપરાય છે। ચલો ત્રીજું ઉદાહરણ જોઈએ, રેનુ હેલ્પ્ડ રાજ બાય ગિવિંગ ફૂડ। ચલો રેનુએ રાજને ખોરાક આપીને મદદ કરી, ભૂખ્યો હશે, સપોઝ દેટ હી વોઝ હંગ્રી, તો બાય ગિવિંગ આપણે આગળ વાત કરી હતી, જ્યારે બાય કરીને આઈએનજી હોય એને જે અંદર લાઈન હોય તો આપણે એનો પ્રશ્ન શબ્દ હાવથી જ બને, પણ જો આમાં બી હાવ, ડી બી હાવ, સીમા બી હાવ અને ડીમા બી હાવ, તો મેં તમને કીધી હતું કે દરેક પ્રશ્ન શબ્દ એક જ હોય તો તમારે શું ધ્યાન રાખવું પડે, કન્સ્ટ્રક્શન કાળ નક્કી કરવો પડે, તો
તો અહીંયા હેલ્પર છે લખાયો કાળ છે ભૂતકાળ તો ભૂતકાળમાં શું યાદ રાખવાનું કરતા આજુબાજુ ક્રિયાપદ ચલો હાવ છે તો ડઝ ના કરતા આજુબાજુ કે બધા સાદો ભૂતકાળ છે અહીંયા ડીડ આવવું જોઈએ એટલે આ ઓપ્શન નહીં આવે ચલો હાવ ડી રેનુ કરતા આજુબાજુ ક્રિયાપદ હાવ ડી આ બી સાચું ડીડ બી આવે બી સાચું રેનુ બી સાચું પણ અહીંયા ખોટું હેલ્પટન આવે આગળ ડીડ આવે એટલે પાછળ ક્રિયાપદ નો હેલ્પ આવે પણ અહીંયા આપણે હેલ્પ નથી એટલે આ ઓપ્શન બી નહીં આવે હાવ ડીડ રેનુ હેલ્પ રાજ કરતા આજુબાજુ ક્રિયાપદ તો અહીંયા ડીડ બી છે અને ડી બી છે તો પાછળ ક્રિયાપદ નો મૂળ રૂપ ધીસ ઇઝ રાઈટ ઓપ્શન ઓકે સી ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન ચલો ડી એ તો કોણ ડીલ છે કરતા આજુબાજુ ક્રિયાપદ વિલ ભવિષ્યકાળમાં આવે અહીંયા તો એ વિલ હેલ્પ હોય તો તમે આ સાચું પડે બાકી આ બી ખોટું સાચો ઓપ્શન કયો છે સી ઓકે બધા જ્યારે આ પ્રમાણે હોય ત્યારે તમારે ક્રિયાપદનું સ્ટ્રક્ચર ખાસ જોવાનું કયો કાળ છે તમને સ્ટ્રક્ચરની ખબર હશે તો વસ્તુ ખબર પડી જશે ચાલો એક ચોથું ઉદાહરણ લઈએ છીએ આપણે That is Ketan's bag. चलो यहाँ केतस दान चुन लीजिए અહીં આપણે જાણે ધેટ ઇઝ કેતન્સ બેગ અહીં આપણે કેતન્સ બેગ છે પેલી કેતનની બેગ છે તો પેલું કેતનનું દફતર છે એ પણ આપણને એટલે આપણે ઓળખી લઈ શકીએ ચલો હવે ખબર છે કે એપોસ્ટ્રોફ એસ વડે હોય એનો પ્રશ્ન શબ્દ આપણે વૃષ્ટિ બને તો માં વૃષ વાળો કયો છે એક આ અને એક એ એન્ડ બી ઓપ્શન એનો મતલબ આ બે પર તમારે ધ્યાન આપવાનું નહીં અને વાક્ય રચના જો ખબર છે કે આપણે ટુબી ના કેવતમાં લઈ ત્યાં પાછળ દેખીએ છે હુઝ બેગ ઇઝ ધેટ તો ચલો આમાં છે હુઝ બેગ એ વોચ છે એટલે આ ઓપ્શન નહીં આવે તો વધ્યો કયો હુઝ બેગ ઇઝ ધેટ તો ધીસ ઇઝ રાઈટ ઓપ્શન હવે આ ટુબી ના કેવતમાં તમે જોઈ શકશો હવે હું આ એપોસ્ટ્રોફ એસ વાળો વાક્ય એક ચોથું પાંચમો વાક્ય એવું લઉં છું તમે ધ્યાન આપજો Naren likes Ketul's car. चलो अहियां Ketul's अहियां भी apostrophe s छे तो कई ऑप्शन साथ में पड़ते हैं तो जो ये વસ્તુ કે વ્યક્તિનું નામ આવે એટલે હુઝ કાર કરતા આજુબાજુ ક્રિયાપદ ચલો કાળ કયો છે જેના મૂળગતની પાછળ એસ કેસ લાગ્યો હોય હંમેશા સાદો વર્તમાનકાળ હોય એટલે અહીંયા ડઝ આવે તો બરાબર પ્રોપર ડઝ છે કરતા બી છે આગળ ડઝ આવે એટલે પાછળ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે લાઈક થઈ જાય તો શું થઈ ગયું હુઝ કાર ડઝ નરેન લાઈક ઓકે તો આ પ્રશ્ન શબ્દ સાચો છે અહીંયા કેમ નહીં ખોટો પડે કારણ કે અહીંયા જો લાઈક ટ હોય તો ડીડ આવે
ના ભૂતકાળ છે તે બી સાચો નહીં અને આમાં તો કરતા નીચે નરેન નીચે લીટી હોય તો જ ઉભો આવે અહીંયા તો કેતુંશ નીચે લીટી છે એટલે હોજ બધા પ્રશ્ન શબ્દ આવે એટલે ત્રણ તો ગુજના આપણે યાદ રાખવાના છે એટલે આ બી ખોટો પડે તો ક્લિયર થઈ ગયું આપણને કે ભાઈ કઈ રીતે આ કામ કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે બીજા પાંચ શબ્દો પ્રશ્ન શબ્દોની એક્સરસાઇઝ લીધી આવતીકાલે ટુમોરો વી વિલ બી હેર ધ એક્સરસાઇઝ પાર્ટ થ્રી એમાં આપણે થોડું વધારે પ્રશ્ન સાથે પ્રશ્ન શબ્દો સાથે મળીશું ત્યાં સુધી તમે આ આપણો ફ્રેન્ક ક્વેશ્ચન્સ પાર્ટ જે 10 છે એને નિહાળતા રહો એન્ડ ઇફ યુ એની ક્વેશ્ચન્સ ધેન રાઇટ ઇન અ કોમેન્ટ બોક્સ આઈ વિલ સેટિસ્ફાય ઓલ યોર પ્રોબ્લેમ્સ ઓકે ઇફ યુ લાઈક માય વિડીયો ધેન શેર ઇટ સબસ્ક્રાઇબ ઇટ ટુ યોર અધર રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ સો ધેટ ધે કેન લર્ન અ બેટર ઇંગ્લિશ ગ્રામર બાય બાય